સુરત શહેરના જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 1300ને પાર કરી ગઈ તો કોરોનાથી સુરતમાં અત્યાર સુધી 58 ના મોત જ્યારે 880 લોકો કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા શનિવારના રોજ એક દિવસ માટે હીરાના લોકરો ખુલ્યા મહિધરપુરા ખાતે આવેલ હીરાના લોકરો માટે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્યા હતા લાઇનમાં ઉભેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું આત્મનિર્ભર ભારતની નીતિ મુજબ કાપડ ઉદ્યોગના માઇક્રો સ્મોલ યુનિટોને આત્મનિર્ભરતા આપવાની માંગ ઇન્ડિયન નેશનલ ટેક્સટાઇલ વર્કર્સ ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી કરાઈ સુરતથી ઓડિશા ગંજામ જતી ટ્રેનથી ટિકિટના શ્રમજીવીઓ પાસેથી બમણા રૂપિયા લેનારાઓ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી કોરોનાની મહામારી વચ્ચે અપાયેલ લોકડાઉનમાં કામ ધંધા બંધ છે ત્યારે વેસુ સહિતના વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં કામ કરતી ઘરઘાટી મહિલાઓને હાલ કામ ધંધો ન હોય તેઓની સ્થિતિ કફોડી થઈ સુરતના સૈયદપુરા ખાતે આવેલ કુરેશી એપાર્ટમેન્ટના ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી ગોડાઉન બેઝમેન્ટમાં હોવાથી ફાયરને આગ પર કાબુ મેળવવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સુરતના ડુમસ વિસ્તારમાં પાલિકાનો કચરાનો ટેમ્પો બેકાબુ બન્યો 3-4 વાહન બાદ મહિલા પુરુષને અડફેટી લીધા બાદ જીવીના વીજપોલ સાથે ભટકાયો કોરોનાની મહામારી વચ્ચે મહિધરપુરા પોલીસે નવાપુરામાં રેડ કરી વરરાજા સહિત 9 જેટલા યુવાનોને પકડી લોકઅપમાં પૂરી દીધા જામીન પર છૂટ્યા બાદ બીજા દિવસે લગ્ન કરી પોલીસની કામગીરી સામે યુવાને રોષ વ્યક્ત કર્યો અને કોરોનાની મહામારી વચ્ચે આવનાર ચોમાસા સત્રને લઈ સુરત મનપા કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓનલાઈન મિટિંગ મળી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ